નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ બાર સંસ્કૃત પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર એકવીસ એના પેપર સોલ્યુશન વિશે તો આ સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમે આ પેપરની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો આ ઉપરાંત તમે ચેનલ પર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ એના નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સૌથી પહેલાં મળતા રહે તો જોઈએ સૌથી પહેલાં આપણે સંસ્કૃતનું પેપર સોલ્યુશન આઠ ચારસો 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 યાદ કરી લો આ નંબર કેમકે હવે તમારા મેથ્સના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર બસ તમારા ફોનની અંદર ડાઉટનો આઠ ચારસો 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 નંબર સેવ કરવાનો છે એડ કરવાનો છે અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એક ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે એક ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે ક્લાસ છ થી બાર સુધી આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈપણ રાજ્ય બોર્ડનો તો અહીંયા મિત્રો મારી પાસે ધોરણ બાર સંસ્કૃત સામાન્ય પ્રવાહ જે પ્રથમ પરીક્ષા છે એનું અહીંયા મારી પાસે પ્રશ્નપત્ર છે તમે અહીંયા સમય ત્રણ કલાકનો આપવામાં આવશે અને કુલ તમને સો માર્ક છે ધોરણ બાર ની અંદર પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર રહેશે કુલ પાંચ વિભાગની અંદર આપણું પેપર વિભાજિત છે જેમાંથી આપણે વિભાગ એના સોલ્યુશન વિશે વાત કરીએ એ પહેલાં તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી અથવા તો આપણા સારથી સપોર્ટ એપ્લિકેશન પરથી પણ તમે ડાઉનલોડ કરી અને પ્રશ્નપત્રની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અહીંયા જે પેપર આપવામાં આવેલું છે એક જૂની પ્રશ્નપત્ર અથવા તો જૂની એક્ઝામની અંદર પૂછાય ગયેલું પ્રશ્નપત્ર છે તમારું ઓફિશિયલ પ્રશ્નપત્ર નથી એ પણ તમે આપણી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો આમાંથી ઘણા બધા પ્રશ્ન તમારી એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા છે તમે એઝ અ રેફરન્સ તરીકે આ પેપરનો ઉપયોગ કરી શકો છો જેમ કે બેઠે બેઠો આજ આવશે એવું નક્કી છે નહીં તો જોઈએ સૌથી પહેલાં વિભાગ એ વિશે તો આઠ માર્ક્સની અંદર નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો કોઈ પણ બે એટલે કે ત્રણ પંક્તિ આપેલી હશે એક પંક્તિના કેટલા માર્ક્સ થયા ચાર માર્ક્સ થયા ઓકે તો એવી રીતે પૂછાશે ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારબાદ આપેલું છે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો એટલે કે તમને બે પ્રશ્ન આપેલા હશે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે એ સંસ્કૃતમાં લખવાનો છે અને એના જવાબની અંદર તમને બે માર્ક્સ આપવામાં આવશે પ્રશ્ન સાચો પડશે તો બે માર્ક્સ બે પ્રશ્ન આપેલા હશે કોઈ પણ એક જ લખવાનો થશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો એના પછી સૂચના આપેલી છે નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ તૈયાર કરો અથવા તો વિવર્ણાત્મક નોંધ લખવું ગુજરાતીમાં ટૂંક નોંધ કહેવાય બે આપેલી હશે કોઈ પણ એક લખવાની છે એક લખશો એટલે માર્ક્સ કેટલા આવશે બે બહુ સરળ છે જો અહીંયા આપેલું છે વ્યાઘાત વ્યાધાયો અને મન આમાંથી બી એક લખવાની છે ત્યારબાદ એક શ્લોક પૂરતી પૂછાય છે કે ભાઈ આચાર આ ત્યાં અને બીજી એક પંક્તિ આપેલી છે સર્વપશ્યમ તો એક પંક્તિ લખશું એટલે કુલ કેટલા માર્ક્સ આવશે ત્રણ માર્ક્સ ત્યારબાદ આપણે આગળ વધીએ બહુ સરળ પ્રશ્ન હવે આવે છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો એટલે કે અહીંયા તમને એમસીક્યુ ટાઈપના જે છે પ્રશ્ન પૂછાય છે સાત નંબર આઠ નંબર નવ

જેમ કે પ્રજાપતિ હે ત્રયહ પુત્રા દેવા મનુષ્ય અસુરાચ આસન એટલે કે પ્રજાપતિ બ્રહ્માને ત્રણ પુત્રો હતા દેવો મનુષ્ય અને રાક્ષસો અથવા તો અસુરો આવી રીતે આખું ભાષાંતર છે કે કોઈ પણ બે તમારે લખવાના થશે ત્રણ આપેલા હશે ત્યારબાદ પ્રશ્ન આપેલો છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો કોઈ પણ એક લખવાનો છે અથવા મૈયા આપેલો છે મૂર્ખાણામ કાલહ કેન પ્રકારનો ગચ્છતી એમાંથી એક પ્રશ્ન લખવાનો છે માર્ક્સ કેટલા આવશે બે ત્યારબાદ નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ તૈયાર કરો સપ્તપદી અથવા તો કવચ કુંડલ એટલે કે કર્ણનું કવચ અને જે કુંડલ છે એના એના વિશે વિશે અથવા તો સપ્તપદી તમારે નોંધ લખવાની છે બે માર્ક્સની અંદર ત્યારબાદ આપણે વાત કરીએ તો શ્લોક પૂરતી અથવા તો ખાલી જગ્યા કે ભાઈ ઈદમ ખાલી જગ્યા ગૃહ્યતા તો અહીંયા આવશે સુવર્ણ કંકણમ ત્યારબાદ અંધશ્રદ્ધાયા અંધકારમ ખાલી જગ્યા ખાલી જગ્યા સાધન આવશે ત્યારબાદ અહીંયા આપેલું છે વીસ નંબરનો ક્વેશ્ચન અને એની ઉપર સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો યોગ્ય રીતે પસંદ કરી અને જવાબ લખો પાંચ એમસીક્યુ જેમ કે ઇત્યુપદેશ કશ્ય પ્રદત્ત ત્યારબાદ બીજો પ્રશ્ન એકવીસ નંબર બાવીસ નંબર ત્રેવીસ નંબર ચોવીસ નંબર આવી રીતે આપેલું છે અહીંયા આપેલું છે કે ભાઈ મહર્ષિ દયાનંદ દર્શ્ય નિર્વાણ કદા અભાવત તો અહીંયા આવશે ડી પુસ્તક હશે રૂપાણી સંતિ તો કે ભાઈ પુસ્તકના કેટલા રૂપ છે એ રીતે આખે આખા પ્રશ્ન તમને અહીંયા એમસીક્યુ ટાઈપના આપેલા છે તમે સ્વાધ્યાય કરીને જાશો તો પણ તમને એમાંથી આરામથી પ્રશ્નોનો જવાબ કવર થઈ જશે ત્યારબાદ વિભાગ સીની અંદર પાછું એ જ વસ્તુ કે ભાઈ નીચે એક ગદ્યખંડ આપેલો છે ને એમાંથી સંસ્કૃત ભાષાની અંદર આપણે જવાબ લખવાનો છે બહુ સરળ છે ચાર પ્રશ્ન આપેલા છે કે ભાઈ ભારત દેશની અંદર યત્રો કાલે કાલે એટલે કે સમયે સમયે દેશ સેવા માટે જેને જનહિત માટે મહાપુરુષો એ પોતાના જીવન છે સમર્પિત કરેલા છે તો અહીંયા એ પેલી લાઈન તમારો જવાબ થઈ ગયો ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ મહર્ષિ દયાનંદ્ય જન્મ કુત્ર અભવત એનું ગુજરાતી થાય કે ભાઈ મહર્ષિ દયાનંદ છે એનો જન્મ કઈ જગ્યાએ અથવા તો ક્યાં થયો હતો તો અહીંયા આપેલું છે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જનપદસ્ય રાજકોટ જનપદની અંદર ટંકારા નામનું જે ગામ છે ત્યાં થયો હતો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલો છે મહર્ષિ દયાનંદ્ય પિતુ નામ કિમ આસ્થિત એટલે કે ભાઈ મહર્ષિ દયાનંદ છે એના પિતાનું નામ શું હતું તો અહીંયા આપેલું છે કે ભાઈ પિતાનું નામ કરશન ત્રિવેદી હતું અને માતાનું નામ અહીંયા આપેલું છે અમૃતબેન પૂછેલું પિતાનું છે ખાલી ઓકે ત્યારબાદ દયાનંદ્ય બાલ્ય કાલશ્ય નામ કેમ અવસ્થામાં હતા નાના હતા ત્યારે એનું નામ શું રાખવામાં આવેલું હતું તો એ તમે આખી આખો પેરેગ્રાફ વાંચો એટલે તમને ખ્યાલ આવશે અહીંયા આપેલું છે કે ભાઈ બાલ્યકાલે તસ્ય મૂળશંકર ઈતિ નામકરણ અકરો એટલે કે ભાઈ એનું નામ હતું એ મૂળશંકર હતું ત્યારબાદ આપણે વાત કરીએ તો સમીક્ષાત્મક નોંધા આવશે યુદ્ધ અને યક્ષી જે સમાજ થાય છે એસાવાદનો આપણે લખવાની છે કોઈ પણ બે લખવાની છે જેમ કે અહીંયા ત્રણ આપેલું છે કંકણશ્ય લોભેન આગત્યના આધારે લોભ વૃત્તિનું શું પરિણામ આવે છે એ અને વિહાર વિવાહ સંસ્કારનું મહાત્મ મહાત્મ્ય એટલે કે મહત્વ તો કોઈ પણ બે લખશો એટલે તમને છ માર્ક્સ મળી જશે ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ પણ સંદર્ભ સમજાવવાના અહીંયા પૂછેલું છે એમાંથી ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે મુદ્રા નામ તનમ પ્રોક્તમ ત્યારબાદ ગેયમ રૂપમ તદૈવ મેં તે મારું જ રૂપ જાણવું એવું ગુજરાતી થાય છે એનું અને ત્યારબાદ એકત્રીસ નંબર આંદૃસંશિષ્ય પરો ધર્મ પરમાર્થ્યાસ્ય મે મતમ એટલે કે ભાઈ એનું જે છે એ તમારે સંદર્ભ સહિત સમજાવવાનું છે ત્યારબાદ આપણે વાત કરીએ તો નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમ પ્રમાણે ફરીથી ગોઠવો એટલે કે વાક્ય આપેલા છે આડા આપેલા છે અને એ વાક્યને આપણે સીધા ક્રમની અંદર ગોઠવવાના થશે કે ભાઈ પહેલું વાક્ય ક્યુ આવશે બીજું ક્યુ આવશે ત્રીજું ક્યુ આવશે ચોથું ક્યુ આવશે એના કુલ કેટલા માર્ક્સ છે તો કે ભાઈ ચાર માર્કસ ત્યારબાદ આપણે સેક્શન ડીની વાત કરીએ તો એની અંદર નીચે આપેલા ફકરો વાંચો અને એના જવાબ સંસ્કૃત ભાષામાં લખો બહુ સરળ ક્વેશ્ચન છે

રૂપમ તો એ ગમે તો આનું ગુજરાતી એમ થાય છે કે ભાઈ હંમેશા વિદ્યાનું દાન આપવામાં રહે રચો પચો રહે છે સંસ્કારનું સિંચન કરે છે સમાજને શિક્ષિત કરે છે એ શિક્ષક મારું જ રૂપ છે એમ જાણવું આવું એનું ગુજરાતી ભાષાંતર થાય અને એનો અર્થ વિસ્તાર હવે તમારે કરવાનો કે ભાઈ શિક્ષકો વિશે કીધેલું છે ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ વેદાભ્યાસો હિ પંચદા અહીંયા પાંચ આવશે એટલે કંઈ ખાલી જગ્યા પૂરવાની છે ત્યારબાદ તનું નામ ખાલી જગ્યા દેહી તો અહીંયા અરિષ્ટીમ આવશે ત્યારબાદ યદી ત્વૂલી અસિ તારહી અમ ખાલી જગ્યા મૃ હોય તો અહીંયા આવશે બિસજ અમ ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ નીચેના શ્લોકાંશો જોડો ચાર માર્કસની અંદર પૂછેલું છે કે ભાઈ વચસ્ત્રય પ્રયોક્તવ્યમ તો આજે છે આપણે જોડકા જોડવાના છે તમારી રીતે તમે જોડી શકો છો અહીંયા આપેલું છે કે નિશાંતે છ બે તો વારી એવી રીતે ઓકે એમાં જવાબ આવશે ડી ત્યારબાદ આપણે વિભાગ ઈની વાત કરીએ તો એની અંદર પરિચયાત્મક નોંધ આવે છે આઠ માર્ક્સની અંદર કોઈ પણ બે લખવાની ચાર ચાર માર્ક્સ થશે કે રામાયણ આપેલું છે હિતોપદેશ આપેલું છે કુમાર સંભવ આપેલું છે સાહિત્ય આધારિત આ બધા પ્રશ્નો છે કોઈ પણ બે લખશો એટલે કેટલા માર્ક્સ તો કે ભાઈ ચાર માર્ક્સ ત્યારબાદ ન્યાય સમજાવવાના છે બે માર્ક્સની અંદર કોઈપણ એક જલમંથન ન્યાય અને રજ્જુસર પણ ન્યાય આમાંથી કોઈ પણ એક તમે સમજાવી શકો ત્યારબાદ જે કાર્ય આપણું નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી એટલે કયો નહીં એ આપણે નીચે ઓપ્શનમાંથી લખવાનું છે એ આવશે જવાબ એમાં ત્યારબાદ પચાસ નંબરનો ક્વેશ્ચન આપેલું છે જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થાય હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે આ વાત ક્યાં નાયમાં રહેલી છે તો અહીંયા કંટક વિધ્વન્ય એટલે કે કાંટો વાગે તો કાંટો કાંટાથી જ નીકળે એ આવું કહેવા માંગે છે ત્યારબાદ અહીંયા આપેલું છે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃત આ પંક્તિમાં રહેલા છંદનું નામ લખો

ત્યારબાદ કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમાગત હર્ષમાગતા આ ઉદાહરણમાં રહેલા અલંકારનું નામ જણાવો તો અહીંયા શ્લેષ અલંકાર છે કેશવનો અર્થ બે થાય છે એક તો કેશવ એટલે કૃષ્ણ ભગવાન અને કેશવ એટલે કે ભાઈ પાણીમાં પડેલું શબ્દ તો આ શ્લેષ અલંકાર છે આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે તો અહીંયા આવશે ઋગ્વેદ ત્યારબાદ આચાર્ય સુશ્રુતના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો અહીંયા આવશે ડી સુશ્રુત સંહિતા જ્યોતિષને સાનું અંગ માનવામાં આવે છે તો જ્યોતિષ છે એ ઉપનિષદનું અથવા તો વેદોનું અંગ માનવામાં સોરી છે અહીંયા આવશે આવે ઉપનિષદનું અંગ માનવામાં આવે છે અને લાસ્ટ ક્વેશન છે મૃક્ષક્ટિકમ ગ્રંથના રચયિતા કોણ છે તો કે ભાઈ મૃક્ષક્ટિકમ ગ્રંથ જે છે કોના દ્વારા રચવામાં આવેલો છે તો એની અંદર જવાબ આવશે શુદ્રક દ્વારા આ ગ્રંથ રચવામાં આવેલો છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર જે સોલ્યુશન તમને આપ્યું એ પસંદ પંદ્યું હશે અને આની પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો તો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત